નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા સભા નોબલ સ્કૂલ ગ્રુપ ફેમસ વસ્ત્રેમ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં ગણિતનો મતમાં દરેક વિદ્યાર્થી શું ચેપ્ટર 3 માં આપવાનું હોય એમાં દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 44 કાઢવાનો છે. આપણે શું આજે સમજવાનું છે તો કે પુનરાવર્તન સરવાળા કરતા, બરાબર? તો આપણે પહેલા શું શીખીશું આજના લેક્ચરમાં તો કે સરવાળા. હવે આપણે
આપણે વધી વાળા છે તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન અહીંયા આપવું જોઈએ પછી તમે તમારી સ્ટડી પ્રતિમા ઉતારી શકો છો તો આ કેટલા છે 7 7 માં આપણે કેટલા ઉમેરીશું નો પહેલા આપણે 7 લીધા છે બરાબર એક વાર હું તમને સમજાવું છું જે કી સંખ્યા છે એટલે આપણે લીધા છે 7 છે તમે 7 લીધા છે 1 2 3 4 5 6 અને 7 એ નીચે કેટલી સંખ્યા છે તો કેના ઓર આપણે નામ લીધા કરી 1 2 3 4 5 6 7 8 9 હવે આ બધા લીધા છે આપણે ભણી પહેલા તો તમને ખ્યાલ છે સાત 1 2 3 4 5 6 7 ઉપર જે લીધા લીધા કરી હવે આપણે આઈ થી 8 9 10 11 13 14 15 અને 16 તો કેટલા આવ્યા અહીંયા અહીંયા આપણા 16 તો આ 16 નથી લખી લાગ્યું પરંતુ આ પાછળની સંખ્યા છે એને આપણે લખીશું નીચે આ સંખ્યા નીચે અને જે આગળની સંખ્યા છે એને આપણે શું કરવાનું છે આગળની સંખ્યા ઉપર વધી ચડાવવાની છે એ કરે ભૂલ આપણે શું આવી 16 તો પાછળની સંખ્યા છે એને આપણે અહીંયા જોવા મળે પણ આગળની સંખ્યા છે એને આપણે અહીંયા સંખ્યા ઉપર વધી ચડાવી હવે આ કેટલા છે 4 4 માં આપણે ઉમેર્યું તો 4 ને 5 પછી આ વધી ભરવાની ભૂલવાનું નહીં વધી ભરવાની 5 ને 1 6 તો શું આન્સર આવ્યો તો 66 એ જ રીતે આ બધા આપણે સરવાળા શીખવાના છે હવે આ કેટલા છે 2 પહેલા આપણે 2 લીધા છે હવે આપણે કેટલા લીધા છે કેટલી સંખ્યા છે 8 તો હવે આપણે 8 લીધા છે 1 2 3 4 5 6 7 8 હવે આપણે ભણીશું 2 છે ઉપરની સંખ્યા છે એટલે આપણે લીધા અહીં આગળ નીચેની સંખ્યા છે એટલે આપણે અહીંયા 2 પછી 3 4 5 6 7 8 9 અને 10 તો અહીંયા કેટલા આવ્યા 10 તો આ જે પાછળની સંખ્યા છે એને આપણે લખીશું સંખ્યાની નીચે આગળની સંખ્યા છે એને આપણે આગળની સંખ્યા ઉપર વધી ચડાવીશું એટલે આગળ શું આવશે 1 તો અહીંયા આપણે વધી ચડાવી 1 5 5 છે એમાં આપણે 2 ઉમેરીશું તો આપણી પાસે 5 ઉકેલ હોય અને 2 ભાગ આપણે આપે તો 6 અને 7 આ બે નો સરવાળો થઈ ગયો હવે આપણે બધી એક ભણવાની તો કે 7 ને 8 તો શું આન્સર આવ્યો 80 એ જ રીતે આપણે આ બધી સંખ્યા કરવાની નો કે આપણે તો આ રીતે રીતે પણ કરી શકો છો અથવા તો બેડા દ્વારા પણ કરી શકો છો હવે કેટલા છે 7 7 માં આપણે કેટલા ઉમેરીશું 3 હવે બેડા દ્વારા 3 ઉમેરીશું 7 માં 8 9 અને 10 કેટલા આવ્યા તો કે 10 તો આ પાછળની સંખ્યા છે એને આપણે કેમ લખવાનું છે તો કે સંખ્યાની નીચે અને આગળની સંખ્યા છે એને આપણે બધી 1 જોડાવીશું બરાબર હવે આ કેટલા છે 6 6 માં કેટલા ઉમેરવાના છે 3 તો હવે આપણે બેડા દ્વારા ગણીએ 6 માં 3 ઉમેરીએ 6 પછી 7 8 9 આ બે ગણાઈ ગયા હવે બધી 1 જોડવાની તો કે 9 ને 1 10 બરાબર 10 આવ્યો તો હવે કઈ આગળ સંખ્યા નથી એટલે બધી ના જ ચડાવવાની 10 આવ્યો તો 10 10 અહીંયા આપણે ન લખી લેવા પરંતુ અહીંયા આગળ સંખ્યા હોય તો વધી 1 ચડે હવે ત્યાર પછી આ કેટલા છે 3 3 માં આપણે કેટલા ઉમેરીશું 7 હવે 3 માં આપણે 7 ઉમેરીએ 4 5 6 7 8 9 અને 10 10 આવ્યા તો અહીંયા આપણે પાછળની સંખ્યા હવે તો તમને ખ્યાલ હોવો જોઈએ હવે આ રીતના લખવાનું નહીં તો કે 10 નો 0 ને વધી જઈ 1 8 8 ને 9 પછી વધી ગણવાની તો કે 9 ને 1 10 અહીંયા પણ શું આન્સર આવ્યો અને અહીંયા પણ શું આન્સર આવ્યો હવે ત્યાર પછી 7 છે 7 માં આપણે કેટલા ઉમેરીશું તો કે 8 7 માં આપણે 8 ઉમેરી તો તમને બધા ખ્યાલ જ છે કે 8 ને 7 15 15 નો 5 વધી જઈ 1 હવે 2 છે 2 માં આપણે કેટલા ઉમેરીશું 3 તો કે 3 4 5 આ બે ગણાઈ ગયા હવે વધી 1 5 ને 6 તો આ પહેલા 5 છે એ સાદા સરવાળા હતા બીજા 5 છે એ વધી વાળા હવે તમને ઓલા આડા આપેલા છે ને સામે આ પેજ પર પેજ નંબર 45 અહીંયા તમને આડા સરવાળા આપેલા છે એમાંથી મેં પહેલા 4 સરવાળા લીધા છે પહેલા 4 સરવાળા કરાવું છું એ જ પ્રમાણે તમારે બધા સરવાળા કરવાના રહેશે હવે શું છે 26 પ્લસ 21 એને તમને નો ખ્યાલ આવે તો તમે ઉભા પણ કરી શકો છો 26 પ્લસ 21 આ રીતના ઉભા સરવાળા લખીને તમે ગણી શકો છો 6 6 ને 7 2 2 ને 2 4 તો એનો આન્સર શું આવ્યો 47 તો અહીંયા આપણે લખીશું 47
अथवा बोर्ड में समझायेलू छे ए प्रमाणे तमे प्रेक्टिस करशो तो आवडी जशे। थैंक यू।